ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા કર્મચારી મંડળો પોતાની પડતર માંગણીઓ સંદર્ભે આંદોલન મૂડમાં દેખાયા. આજે મનપા સંચાલિત બીઆરટીએસ બસના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા. આગામી લોકસભાની ચૂંટણી પહેલા કર્મચારી મંડળો પોતાની પડતર માંગણીઓ સંદર્ભે આંદોલનમાં મૂડમાં દેખાઈ રહ્યા છે. આજ રોજ સુરત મહાનગરપાલિકા સંચાલિત બીઆરટીએસ બસના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. પાલનપુર બસ ટર્મિનલ ખાતે કર્મચારીઓની હડતાળ ઉતર્યા છે. પગાર મુદ્દે મોટી સંખ્યામાં કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. 22,500 પગાર નક્કી કરાયો, જેની સામે 15,600 આપતા હોવાનો આક્ષેપ ભારે વિરોધ કરાયો છે. લાયસન્સ વગર ડ્રાઈવરો દ્વારા બસ કાઢવામાં આવી રહ્યાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. સર, મારું નામ દર્શન પટેલ છે, હું ડિંડોલી રહું છું. બરાબર સર, અમે 1.5 મહિનાથી હું અહીંયા નોકરી કરું છું. બરાબર, અમને 22,500 મીન્સ કે 26 દિવસના, એટલે અમારે 865 રૂપિયા લેખે હાજરી થાય છે. બરાબર છે, એ અમને અત્યારે આપવામાં નથી આવી. હજુ પગાર અમારો અધૂરો છે, એ નતો પૂરો કર્યો. પ્લસ અમારી માંગણી એ જ છે કે અમને 865 રૂપિયા હાજરી આપે. એ લોકોએ અમને એમ કીધું છે કે અમે 600 રૂપિયા ભરી દેશું. અમે એ સંતોષકારક નથી. પ્લસ આમાં ઘણા પરિવાર ગરીબ મધ્યમ વર્ગના છે. બરાબર, એમનું પણ એ જ કહેવું છે કે અમને પૂરતો પગાર જે વાત થઈ હતી એ આપો. તમે પાછળ અમે એમને 2-3 વાર લેખિતમાં પણ આપેલું છે. અગાઉ મહિનામાં 2-3 વાર અમે એમને લેખિતમાં આપેલું છે. લેટરમાં એ લોકોએ હોતેને અમને લેટર આપ્યો છે કે ભાઈ અમે તમને આ કરી દઈશું, પણ હજુ એનું કાંઈ નિવાકરણ આવ્યું નથી. શ્રી ભાર્ગવ સર, વિક્રાંત સર, પછી સ્વપ્નિલ સર, મતલબ ડેપોના ટોટલ અધિકારી સાથે અમારે વાત થઈ ગયેલી છે. અત્યારે હડતાલમાં અમે મિનિમમ 140-150 લોકો છીએ. માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે આ જ રીતે હડતાલ ચાલુ રાખશું. શાંતિપૂર્વક ગાંધીજીના માર્ગે અમે ચાલવાના છીએ. અમે કોઈ તોડફોડ કરવાના નથી. અમારી સરકારને એક જ નિવેદન છે કે અમારી અમને જે કીધેલું એ અમારી માંગણી પૂરી કરે, અને અમારું જે છે એ અમને પૂરું કરે. અને જે ડ્રાઈવર છે, અત્યારે જે ગાડીઓ 2-3 નીકળી છે એ ડ્રાઈવરો બહારથી લાવેલા છે. એમનું આધાર કાર્ડ કાંઈ લિંક નથી, એમની પાસે અમુક પાસે લાઇસન્સ પણ નથી. બરાબર, એ લોકોએ ગાડી જબરદસ્તી એ લોકો પાસે કઢાવી છે. અને અત્યારે હાલમાં પણ અમારા જે ગ્રુપના ડ્રાઈવરો છે એમની પાસે અત્યારે એ લોકો દબાણ કરે છે, ધમકી આપે છે, દબાણ કરે છે. અત્યારે અમને એમ કીધું કે તમે બધા ડેપોને બહાર આવી જાઓ, એટલે એના કારણે અમે બહાર આવી ગયેલા છીએ અત્યારે.